આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય હિન્દીમાં 7-8 યવ્યય પરીક્ષા હે એના લેખક છે સુરેન્દ્ર અંજળ પુસ્તક પ્રકાર એકાંત તો આપણે વિદ્યાર્થી મિત્રો ગયા ક્લાસની અંદર દ્રશ્ય 1 વિષય અંગે જાણ્યા અને સમજ્યા હતા હવે આજે આપણે દ્રશ્ય 2 વિષય સમજીશું દ્રશ્ય 2 ની અંદર આ પાત્ર આપેલા છે અધ્યાપક પ્રાધાનાધ્યાપક અને દિવેન્દ્ર એક વિદ્યાર્થીનું નામ છે તો અહીંયા આગળ આ નામના ઉપર આપણે હવે દ્રશ્ય 2 વિશે જોઈશું તો દ્રશ્ય 2 ની અંદર પ્રાધાનાધ્યાપક કક્ષ એટલે કે અહીંયા આચાર્યનો ખંડ છે પ્રાધાનાધ્યાપકની તકતી કે પીછે પ્રાધાનાધ્યાપકજી કુછ લિખતે હુએ એક અધ્યાપક કા આગમન અહીંયા આગળ આચાર્ય આચાર્ય શ્રી કહી કેમ કે લખે છે પાટિયા ઉપર ત્યારે અચાનક એક અધ્યાપક શ્રી એટલે કે શિક્ષક શ્રીનું આગમન થાય છે અધ્યાપક હવે અધ્યાપક શું કહે છે એ જાણીએ સર પરીક્ષા શરૂ હો ગઈ તો હો ગઈ ઓર દેવેન્દ્ર સે તબ અનુપસ્થિત હે અનુપસ્થિત હોના એટલે કે ગેરહાજર કેમ કે દેવેન્દ્ર નામનો વિદ્યાર્થી છે એ એમ કે ક્લાસની અંદર હાજર નથી તો અમે શું કરીશું હવે પ્રાધાનાધ્યાપક બોલે છે ક્યાં દેવેન્દ્ર શું કે છે શું દેવેન્દ્ર ક્યાં વાત હોઈ તો ક્યાં વાત હોઈ શું વાત છે આ તો બહુ કે બહુ તો મેઘાવી છાતો છે આ તો એમ કે બહુ કે પ્રતિભાશાળી એમ કે વિદ્યાર્થી છે હોશિયાર છે અને એ જ લક્ષણ છે અરે ભાઈ કિસી કો સ્કૂટર લેકર ભેજો કે છે કે કોઈને એમ કે સ્કૂટર લઈને તમે મોકલો કે હજુ સુધી આવ્યો નથી લેકિન ખબરો અધ્યાપક છે આચાર્ય સર એ કહે છે કે થોડી વાર માટે ઊભા રહો મેરે પાસ ફોન નંબર હે શું કહે છે મારી જોડે એનો ફોન નંબર છે આપણે ફોન દ્વારા પતા કરીએ કે આપણે જાણીએ કે શું થયું છે પહેલે પતા કરી લેતા કહે છે કે પહેલા હું જાણી લઉં ફોન ઉઠાતા હે ફોન વાગે છે હલો 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 હા મેં પ્રાધાન્યતાથી બોલ રહા હું અરે ભાઈ દેવેન્દ્રની પરીક્ષા શરૂ હો ગઈ હે અહીંયા ફોન કરે છે આચાર્ય સર અને કહે છે એના પિતાશ્રીને એમ કે હલો હલો એમ કે દેવેન્દ્ર નહીં એમ કે એક્ઝામ આપવા માટે પરીક્ષા આપવા માટેનો સમય થઈ ગયો છે હજુ સુધી એમ કે દેવેન્દ્ર અહીંયા સ્કૂલની અંદર આવ્યો નથી કે છે કે દેવેન્દ્રની પરીક્ષા શરૂ હો ગઈ હે આજે પહેલા દિવસે આજે પહેલો દિવસ છે વો આયા ક્યુ નહીં અબ તો અભી હજી સુધી એમ કે આ છોકરો આવ્યો કેમ નથી ઘરથી નીકળી ઘંટા પર ગયા એના પિતા રિપ્લાય આપે છે અને કહે છે કે એને તો એક કલાકનો સમય થઈ ગયો છે કલાકે ઘરેથી નીકળી ગયો છે હજુ સુધી કેમ નથી આવ્યો ઘરથી નીકળી ઘટના પર હો ગયા હે પરીક્ષા શરૂ કોઈ 10 મિનિટ સે જ્યાદા હો ગઈ હે કે છે કે પરીક્ષા ચાલુ થયા તો સમય 10 મિનિટ થી ઉપર થઈ ગયો છે પતા લગાવો ભાઈ કે છે કે હવે તમે જાણ કરો તપાસ કરો કે ક્યાં છે બહુ તો પ્રથમ શ્રેણીને ઉત્તીર્ણ હોને વાલે મિસે હે કે છે કે તો પ્રથમ શ્રેણી શ્રેણી એટલે દરજ્જા એ પ્રથમ નંબરે પાસ થાય એવો એમ કે ગુણહાર આ વિદ્યાર્થી છે અને હજુ સુધી એમ કે કેમ નથી ફોન કરક કર હવે ફોન મૂકે છે એના પિતાને જે ફોન કર્યો હોય છે એ ફોન મૂકે છે અને હવે આ બાળકને સુખપૂર્ણ કરવા માટે વિદ્યાર્થીની પ્રાધાનાધ્યાપક અને અધ્યાપક બધા એમ કે શરૂ થઈ જાય છે અને ખુશી ઘરથી નીકળી મોટો સમય ગયા છે આ જાણવા ચાહીએ કે છે કે ઘરેથી નીકળે એને ઘણો બધો સમય તો આવ્યો છે પરીક્ષાનો સમય એમ કે
क्या मैं अंदर आ सकता हूँ श्रीमान? भैया कि जी श्रीमान की महाशय, क्या मैं अंदर आ सकता हूँ? महाशय को अंदर आ भी सकूँ? राधाना देखो, अरे देवेंद्र इतनी ने कहा थे अब तक? अरे राधाना देखो क्या छे के तू आटो को तो लेट किया छे, क्या हो तो अब तक सुधी परीक्षा चालू थे कि पर समय थे गयो तेरे समय में कोई भान छे के नहीं आटो लेट प्रथम श्रेणी में तू पास करा विद्यार्थी अने तने जरा पण गंभीरता नथी आटो लेट किया छे आओ इने बोलवा माटे आताने साथे करतो छे अने के छे राधाना ने कड़क स्वर में એમ કે કડક ઊંચા અવાજે બોલે છે અસ્પદ અહીંયા દેવેન્દ્ર કહે છે ગભરા એકદમ ધીમા અવાજે ની કોઈ ને ડરી ડરી ને બોલે છે આ બાળક અસ્પતાલ છે હું હોસ્પિટલમાં તો સાહેબ રાજાના તો ગુસ્સો બહુ જ વધી જાય છે અને કહે છે અસ્પતાલ પ્રશ્ન કરે છે અને કહે છે અસ્પતાલ ને પરીક્ષા ક્યાં હું બોલે છે પરીક્ષા ક્યાં હતી તું શું કરતો હતો ક્યાં તને ખબર નથી ઓર એક મિનિટ પે ઉનકી ધબ્બે અહીંયા પેટ ઉપર તારા એમ કે ખૂનના એમ કે નિશાન કેમ છે કહીં ગીર પડે છે ક્યાં કઈ પડી ગયો તો કેસ દેવેન્દ્ર બોલે છે જી નહીં ના સાહેબ એક અંધે બુદ્ધે ભિખારી કો કિસી ને સાયકલ કી ટક્કર મારી કે જે કે અંધો એમ કે અંધા એમ કે આંખે જોઈ નતો શકતો એવો એક ભિખારી મળે તો મને રસ્તામાં અને કોઈ સાયકલ વાળા એને ટક્કર મારી હતી અને એ પડી ગયો તો નીચે ઉસકી ટાંગ જ્યાદા જખમી હો ગઈ હતી એના પગની અંદર જખમ એટલે કે બહુ જ એટલે વાગ્યું હતું અને પ્રશ્નોના જવાબો આપેલા છે
स्वाध्याय पोथीनी अंदर तमे जो जो अहीं आगळ स्वाध्याय आपेलो छे। प्रश्न नंबर 1 निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। क्वेश्चन 1 छे एनी अंदर छे बूट पॉलिश वाले ने रागी से क्या कहा। अहीं कहे छे कि बूट पॉलिश वाले ने रागी से क्या कहा, तो एनो जवाब आवशे बूट पॉलिश वाले ने रागी से कहा कि मैं आपके जूते चमका कर शानदार बना दूंगा, फिर अपनी सफल आईने में देखना और फिर मुझे इस जूते चमकाने के लिए जो मैंने फी मांगी है वह ₹2 है, फिर मुझे देना। इस तरह बूट पॉलिश वाला राहगीर से कहता है। अब नंबर 2 भिखारी की कटोरी में क्या क्या था। भिखारी था उसकी कटोरी में क्या क्या था, तो भिखारी की कटोरी में कुछ रोटी के टुकड़े थे, अमरूद और कुछ बची कुची यानी कि थोड़े सिक्के थे। इस तरह भिखारी के कटोरे में ऐसी कुछ चीजें थी। देवेंद्र भिखारी को अस्पताल क्यों ले गया। देवेंद्र था वो भिखारी को अस्पताल क्यों ले गया, तो देवेंद्र ने अंधे भिखारी को किसी ने साइकिल से टक्कर मार दी थी, उसमें उसकी टांगी पड़ा है, उसे तुरंत इलाज की जरूरत थी, इसीलिए देवेंद्र भिखारी को लेकर अस्पताल गया। नंबर 4 देवेंद्र ने भिखारी के लिए क्या किया। देवेंद्र ने भिखारी के लिए क्या किया, तो अंधा और बूढ़ा भिखारी राम के बीच बड़ा करार हुआ था, देवेंद्र ने उसे वहां से उठाकर ऊपर पर बिठाया, जो रोटियां बाहर गिर गई थी वह कटोरे में डाल दी, सड़क पर उसने बिखरे हुए पैसे भी कटोरे में डाल दिए। भिखारी के पाँव में लगे घाव से खून बह रहा था, इसलिए देवेंद्र ने सहारा देकर उसको अस्पताल ले गया और इस तरह उन्होंने भिखारी की मदद की। प्रधानाचार्य ने देवेंद्र के घर फोन क्यों लगाया, तो प्रधानाचार्य को बता गया कि परीक्षा शुरू हो गई है, अब तक देवेंद्र अनुपस्थित है, इसीलिए उन्होंने उसके पिता के जानकारी के लिए कि देवेंद्र कहाँ है, इसीलिए प्रधानाध्यापक ने देवेंद्र के पिता को फोन लगाया और पता लगाया कि देवेंद्र अब तक क्यों नहीं आया परीक्षा देने के लिए। इस तरह उन्होंने अपने पिता को बारे में फोन लगाकर पता किया। अब ये नंबर प्रश्न नंबर 2 है, अंदर कीजिए कि निम्नलिखित वाक्यों कौन किससे कहता है, लिखिए कौन बोले छे और कौन कहे छे, ये लिखवानो छे। नंबर 1 अंधा है क्या, देखकर नहीं चलता, मेरे कप टूट गए, आओ बोले छे। अब कौन बोले छे और कौन कहे छे, तो आपने पहला बोलो आप लिखवानो छे कौन बोले छे, तो चाय वाला एक बालक से कहता है। नंबर 2 जीते रहो बेटा, भगवान तुम्हें अच्छे नंबर से उत्तीर्ण करे। यह वाक्य भिखारी बोलता है और विद्यार्थी देवेंद्र को कहता है। नंबर 3 चलो बाबा तुम्हें अस्पताल तक पहुंचा दूं, तो यह वाक्य विद्यार्थी यानी कि देवेंद्र अंधे भिखारी को कहता है। नंबर 4 सर परीक्षा शुरू हो गई और देवेंद्र अभी तक अनुपस्थित है, यह वाक्य एक अध्यापक प्रधानाध्यापक से कहता है। नंबर 5 साहब तुमने यह जानते हुए भी परीक्षा का समय है अपना कर्तव्य निभाया।